श्वास मित्रों हार्दिक स्वागत करीए छीए। घर में पुस्तकों की संख्या माणसों की संख्या जेटली नहीं होती, का तो पुस्तकों की संख्या वधारे होय अने माणसों ओछा होय, का तो माणसों वधारे होय अने पुस्तकों ओछा होय, बन्ने स्थिति संभव छे। एवं ज कार्यक्रमों पण होय छे, घणी वार कवियो वधारे होय अने ऑडियंस ओछू होय, घणी वार ऑडियंस ओछू होय અને કવિઓ વધારે હોય, પણ બંને સરખા હોય ત્યારે જે સર્જાય એ અમદાવાદની 45 ડિગ્રી ગરમીમાં સાંજે બપોરે 4:30 વાગે 1 મેના રોજ આવું એક સરસ મજાનું વાતાવરણ છે। અમને સંખ્યામાં રસ ક્યારેય પડતો નથી, માત્ર ગુણવત્તામાં વધારે રસ પડતો હોય છે। અને આજે 1000 એવા સરસ મજાના મિત્રોની વચ્ચે આ 1000 એવા કવિઓની કવિતાઓ સાંભળવાનો આપણને સૌને મોકો મળવાનો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 3 વર્ષથી પુસ્તક નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો આ પુસ્તક મેળો યોજે છે અને દર વર્ષે ભેગા મળીને બધા કંઈક ને કંઈક રીતે સંકળાય છે અને એ નિમિત્તે સંકળાયા પછી સરસ એનું એક આખું સ્વરૂપ નીપજે અને એ રીતે બહાર આવે લોકો સુધી એવો એક પ્રયત્ન કરે છે। આચાર સંહિતાને કારણે થોડો વિક્ષેપ આ વખતે એ રીતે પડ્યો કે તમારા સુધી પહોંચવામાં અમે એ જ દિવસે પહોંચી શકે એવું બન્યું, પણ કદાચ કાલથી આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે એવી અમારા બધાની ગણતરી છે। મિત્રો, કવિતાનો શબ્દ એ શબ્દ જે કવિને અનેક અર્થો આપે છે અને ઉઘાડે છે, એ શબ્દ જે કવિના મૌનમાંથી પ્રગટ્યો છે, એ શબ્દ એને સાંભળવા માટે આજે આપણે આટલી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ। આપણી ગુજરાતી કવિતાના કેટલાક નોંધપાત્ર નામો અત્રે ઉપસ્થિત છે, એ નામો પાસે આશા પણ છે, અપેક્ષા પણ છે અને ક્યાંક એ નામો વિશે જાહેરમાં મૌન પણ રાખ્યું હોય એવી પરોક્ષ પરીક્ષા પણ થાય એવા નામો છે। આજે એ બધા જ ગુજરાતના જે નોંધપાત્ર વ્યક્તિત્વો છે એમાંથી જે કેટલાક ચૂંટેલા છે એને પ્રસ્તુત કરવાનો આ એક અનોખો ઉપક્રમ એ આજનું આ કવિ સંમેલન યુવા મંચ છે। એ અંતર્ગત ઝાકળના પંખી આ કવિ સંમેલન, કવિ પાસે હંમેશા ઝાકળનો રૂવાબ અને વાદળનો તકતો હોય છે જેની ઉપર એણે વરસાદથી 7 સુધીની કવિતા લખવાની હોય છે, જીવવાની હોય છે। તો એવી કવિતા જે કવિઓ જીવે છે એને સરસ રીતે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે। પ્રસ્તુત કરું એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી અને આપણા બધા વતી એકવાર આપણી તાળીઓના વિવેક સાથે આ સૌ કવિઓ સ્વાગત કરીએ। આજે બીજી કોઈ જ વાત વચ્ચે માંડવી નથી, પણ ગમતી વ્યક્તિને ગિફ્ટ આપતી વખતે ક્યારેક રેપર ન હોય એની પણ એક મજા હોય છે, કારણ કે પહેલેથી જ ખુલી જઈએ ને એની આગળ ખુલી જવાની પણ મજા પડતી હોય, એટલે એવું કશું જ કર્યા વગર જેવા છે એવા આ બધા જ વ્યક્તિત્વોને એમને ખોલવા છે, તમારી સમક્ષ રજૂ કરવા છે। પુસ્તક નિમિત્તે આ વાત થાય છે ત્યારે એક જ વાક્ય કહેવાનું ગમે કે પુસ્તકો આપણને પસ્તી થતા રોકે છે, તો એવા સમયમાં આ કવિ સંમેલનની શરૂઆત કરવી છે અને એટલે જ પ્રિયકાંત મણિયાર એમ કહે છે કે આપણે તો આકાશ ખેડવું છે, આ તારાઓ સરખા નથી વવાયા, તો આ સરખા તારાઓ વવાય એની શરૂઆત કરવી છે। એની શરૂઆત કરીએ એક એવા સરસ મજાના કવિ જીગર જોશી પ્રેમથી, જેણે ઉપનામાં જ એનું હૃદયનું સરનામું છે એવો આ કવિ છે, ખૂબ સરસ કામ કરે છે। એકવાર આપણી તાળીઓના વિવેક સાથે એને પ્રસ્તુત કરીએ, જીગર જોશી પ્રેમ। નમસ્કાર, ગઝલ છે કે હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે। હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે। હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે। હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે। હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે। એ સમય જ્યારે મળે ત્યારે તને સંભાળતો રહું છું,
સમય જ્યારે મળે ત્યારે તને સંભાળતો રહું છું, સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે. કે હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે. હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે. કે સમય જ્યારે મળે ત્યારે તને સંભાળતો રહું છું, સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે. સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ. સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ, છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે. સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા અને સીમાઓ, છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે. શેર છે ઈર્ષાદ કે બધી ડાળે બહારો છે, બગીચા હોય મેં અરીસાની સામે જ લાવી દીધો છે, અરીસાની સામે જ લાવી દીધો છે. ખરું કહું, સમયને ધ્રુજાવી દીધો છે. કે અરીસાની સામે જ લાવી દીધો છે, ખરું કહું, સમયને ધ્રુજાવી દીધો છે. ને મૂકી બોમ્બ યાદોની સૌ બિલ્ડિંગોમાં, મૂકી બોમ્બ યાદોની સૌ બિલ્ડિંગોમાં, એ કિસ્સો જ આખો ઉડાવી દીધો છે. અરીસાની સામે જ લાવી દીધો છે, ખરું કહું, સમયને ધ્રુજાવી દીધો છે. ને મૂકી બોમ્બ યાદોની સૌ બિલ્ડિંગોમાં, એ કિસ્સો જ આખો ઉડાવી દીધો છે. ગઝલ છે કે તમે દેશ જેને કહ્યો ભવ્યતાનો, તમે દેશ જેને કહ્યો ભવ્યતાનો, હકીકતમાં નીકળ્યો એ પંખી વિનાનો. તમે દેશ જેને કહ્યો ભવ્યતાનો, હકીકતમાં નીકળ્યો એ પંખી વિનાનો. શેર છે કે બહુ ખુલ્લા મનથી મળીને ગયો એ, બહુ ખુલ્લા મનથી મળીને ગયો એ, કલર જાણે બદલી ગયો કાગડાનો. કે બહુ ખુલ્લા મનથી મળીને ગયો એ, કલર જાણે બદલી ગયો કાગડાનો. શેર છે કે માણસમાં શોધી રહ્યો માણસાઈ, એ માણસમાં શોધી રહ્યો માણસાઈ, મને પૂરી શ્રદ્ધા છે ધક્કો થવાનો. એ માણસમાં શોધી રહ્યો માણસાઈ, મને પૂરી શ્રદ્ધા છે ધક્કો થવાનો. શેર છે કે અમસ્તાજ ફૂલો નથી ખીલતા કઈ, અમસ્તાજ ફૂલો નથી ખીલતા કઈ, હશે કોઈ સંબંધ તાજો થવાનો. અમસ્તાજ ફૂલો નથી ખીલતા કઈ, હશે કોઈ સંબંધ તાજો થવાનો. શેર છે કે પહાડેથી ધોધે કહ્યું પડતા પડતા, પહાડેથી ધોધે કહ્યું પડતા પડતા, હું મોટો થઈને સમંદર થવાનો. પહાડેથી ધોધે કહ્યું પડતા પડતા, હું મોટો થઈને સમંદર થવાનો. ને સતત જેને શ્રદ્ધાથી મંદિર ગણો છો, સતત જેને શ્રદ્ધાથી મંદિર ગણો છો, વધુ કંઈ નથી છે ખખડદજ ખજાનો. ને હૃદય
ભાંગીને ક્યારનું ભૂક્કો થઈ ગયું, હૃદય ભાંગીને ક્યારનું ભૂક્કો થઈ ગયું, હજી કક્કો ઘૂંટશો તમે શક્યતાનો, કે હૃદય ક્યારનું ભાંગીને ભૂક્કો થઈ ગયું, હજી કક્કો ઘૂંટશો તમે શક્યતાનો. શેર છે કે મહેકવાનું સદભાગ્ય આવે ન આવે, મહેકવાનું સદભાગ્ય આવે ન આવે, સમય થઈ ગયો છે આ ઉઘડી જવાનો, કે મહેકવાનું સદભાગ્ય આવે ન આવે, સમય થઈ ગયો છે આ ઉઘડી જવાનો. ને આખરી શેર, જીગર એક એવા જગતમાં જવું છે, જીગર એક એવા જગતમાં જવું છે જ્યાં દીવા ફરે હાથ પકડી હવાનો, જીગર એક એવા જગતમાં જવું છે જ્યાં દીવા ફરે હાથ પકડી હવાનો. તમે દેશ જેને કહ્યો ભવ્યતાનો, હકીકતમાં નીકળ્યો એ પંખી વિનાનો. પહાડેથી ધોધે કહ્યું પડતા પડતા, પહાડેથી ધોધે કહ્યું પડતા પડતા, હું મોટો થઈને સમંદર થવાનો. બીજી એક ગઝલ છે, જ્યાં ત્યાં વાતો શેર કરે છે, જ્યાં ત્યાં વાતો શેર કરે છે, હાથે ઊભા વેર કરે છે, જ્યાં ત્યાં વાતો શેર કરે છે, હાથે ઊભા વેર કરે છે, સંબંધોમાં સ્પ્રે છાંટીને, સંબંધોમાં સ્પ્રે છાંટીને સંબંધોની કેર કરે છે. જાણું છું હું રોજે શું કમ્પેર કરે છે, સારી વાત છે કે તું ઈશ્વર છે, જાણું છું હું રોજે શું કમ્પેર કરે છે. આખરી શેર કે ચહેરામાં તિરાડ પડી છે તું દર્પણ રિપેર કરે છે. વાહ વાહ, સારું છે, અચ્છા છે યાર, અચ્છા છે યાર, ફિર સે પડો. ચહેરામાં તિરાડ પડી છે, ચહેરામાં તિરાડ પડી છે, તું દર્પણ રિપેર કરે છે. જ્યાં ત્યાં વાતો શેર કરે છે, હાથે ઊભા વેર કરે છે. ગઝલ છે કે એક તો લાગ્યો છે અમને જાત્રાનો થાક, એક તો લાગ્યો છે અમને જાત્રાનો થાક, ને ઉપર થીજી ગયો તારા જવાનો થાક. કે એક તો લાગ્યો છે અમને જાત્રા, લાગી શકે ગમતી જગાનો થાક. ક્યા બાત હે, કે સાંજના વાતાવરણમાં તું અગર ના હોય, શક્ય છે લાગી શકે ગમતી જગાનો થાક. ને ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એ જ, ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એ જ, આંખથી નિતર્યા કરે છે ચાહવાનો થાક. ને તુંય ઘેલી છે અલી કેવી કરે છે વાત, તુંય ઘેલી છે અલી કેવી કરે છે વાત, આભને લાગે કદી આ વાદળાનો થાક. ચાલ મન મંદિર તરફ ચાલીને જઈએ સેજ, ચાલ મન મંદિર તરફ ચાલી, નાસ્તિકપણાનો થાક.
છે પ્રેમ હાથને લાગ્યો છે પત્રો બાળવાનો થાક એક તો લાગ્યો છે અમને જાત્રાનો થાક ને ઉપર થીજી ગયો તારા જવાનો થાક રૂવાડે અનુભવ થયો આ રૂવાડે રૂવાડે મને કોઈ જાણે ભીતરથી જગાડે અનુભવ થયો આ રૂવાડે રૂવાડે મને કોઈ જાણે ભીતરથી જગાડે ને સમય ખીણ માફક ઊભો છે વચોવચ સમય ખીણ માફક ઊભો છે વચોવચ અને આપણે સામસામા પહાડે સમય ખીણ માફક ઊભો છે વચોવચ અને આપણે સામસામા પહાડે થવાનું છે એ તો થઈને જ રહેશે થવાનું છે એ તો થઈને જ રહેશે તું છાતી કૂટે કે તું માથા પછાડે ને સ્મરણ વાઢી નાખ્યું તમે મૂળમાંથી સ્મરણ વાઢી નાખ્યું તમે મૂળમાંથી અને એ પાછું આ એક જ કુહાડે સ્મરણ વાઢી નાખ્યું તમે મૂળમાંથી અને એ પાછું આ એક જ કુહાડે ને વિકસવાની વ્યાખ્યા જુદી છે શહેરમાં વિકસવાની વ્યાખ્યા જુદી છે શહેરમાં જરી બેઠા થાઓ ને પાછા પછાડે વિકસવાની વ્યાખ્યા જુદી છે શહેરમાં જરી બેઠા થાઓ ને પાછા પછાડે ને ખબર તો પડી ગઈ કે બહેરો છે ઈશ્વર વાહ ખબર તો પડી ગઈ કે બહેરો છે ઈશ્વર પછી ખોટે ખોટી શું બૂમો એ પાડે ખબર તો પડી ગઈ કે બહેરો છે ઈશ્વર પછી ખોટે ખોટી શું બૂમો એ પાડે ને ઘરના રહો ઘાટ ના પણ રહો નહીં ને ઘરના રહો ઘાટ ના પણ રહો નહીં સમય ધક્કા મુક્કીમાં એવો પછાડે ને હૃદય તૂટ્યું છે ને તો એ સાંધી લઈશું હૃદય તૂટ્યું છે ને તો એ સાંધી લઈશું જરા આમથી વાતોમાં શું મો બગાડે વાહ વાહ કે અનુભવ થયો આ રૂવાડે રૂવાડે મને જાણે કોઈ ભીતરથી જગાડે વાહ એકવાર ખૂબ જોરદાર તાળીઓ જીગર માટે હોવી જોઈએ જીગર અને પ્રેમ બંને આમ તો જીગર અને અમી જેવું લાગે છે મને પણ જીગર અને પ્રેમ છે હા એ પણ છે એટલી વાત મકરંદ કહે છે પ્રેમ કરવા જીગર જોઈએ એમ એટલે એ પણ એટલી જ અગત્યની વાત છે બધા ઘરના છે માનીને આમ તો નામ બોલીને કહી શકું એવી સ્થિતિ છે અને સૂર્યભાનુ ગુપ્તનો શેર યાદ આવે છે ચિનુ કાકા એ વાંચતો હતો ત્યારે એમણે બે જ પંક્તિ લખી સૂર્યભાનુ ગુપ્તે પણ કેટલી અદ્ભુત લખી પાણી જો સો ગયા પાણી જો સો ગયા આઈ ના હો ગયા હવે આ બે પંક્તિની જે ચમત્કૃતિ છે આ ચમત્કાર છે ને એ જ ખરા અર્થમાં ઈશ્વરનો સાક્ષાત્કાર છે આનાથી વધારે ક્યાંય વિશેષ કોઈ વાત નથી અને આજે સૌથી અગત્યની બાબત એ છે કે ચિનુ કાકા સામે બેઠા છે ગુજરાતી ગઝલની ગુજરાતી કવિતાની એક એટલી મોટી પેઢી અમારી સામે હોય અને અમે બધા કવિતા વાંચતા હોઈએ આવું બહુ જવલ્લે બને છે અથવા તો ચિનુ કાકા બહુ ઓછી જગ્યાએ એમના કાન સોંપતા હોય છે અહીંયા પણ આવ્યા છે અને સાંભળે છે એવું માનતા નથી અમે પણ અમારા કાકા છે અને અમારે એમની જોડે પ્રેમ અને પ્રેમનો સંબંધ છે એટલે લવ અને હેટનો સંબંધ પણ એટલો જ ખુલ્લે આમ રહ્યો છે અને એમની જોડે લડીને ઝઘડીને પણ એમના જ થવાનું ગમે એવા ચિનુ કાકા છે એનું કારણ કહું ખાનગીમાં લડવું ગમે ને એવા માણસો પણ નથી રહ્યા એવા વચ્ચે આ માણસ તરીકે જીવે છે આ બહુ અગત્યની અને હોટલ પોએટ્સ પછી એ સમય હતો જ્યારે અશોક શનિ સભામાં જાય મને ચિનુ કાકા બપોરે સાંજે લઈ જાય ગાડીમાં વિદ્યાપીઠથી નીકળ્યા હોય હરદ્વાર આવ્યો હોય એ ઉત્તમ સમય અમે બધા જીવ્યા છીએ અને એની એ સ્મૃતિ નથી એ ઉત્તમ સમય એ અમારા હાડકામાં કોતરાઈ ગયેલી સંસ્કૃતિ છે એ સ્મૃતિ નથી એટલે અમને બધાને ખબર છે કે આ બધું શું છે અને એક એટલી મોટી સ્કૂલ એ હોય લાભશંકર ઠાકર હોય ક્યારેક રાજેન્દ્ર શુક્લ આવે એ બીડી પીવા આવતા હોય પણ કવિતા વાંચી હોય આ બધા બહુ સંદર્ભો હતા એ સમયના અને એ ઉત્તમ રીતે જીવ્યા છીએ અમારા વિક્રમભાઈ હંમેશા કહે કે જેની નામાં દમ હોય ને એની જ આમાં દમ હોય આ વાક્ય મને એટલું બધું ગમે છે કારણ કે ખુલ્લા મનનું કાવાફી એ કહેલું કે વેન હી વોઝ બોર્ન ગોડ વોઝ સિક કેટલાક એવા હોય છે કે એને જન્મ આપ્યા પછી ઈશ્વર માદો પડે એવી સ્થિતિ છે અને એટલા માટે કૈલાસ પંડિતનો એક યાદ રાખવા જેવો શેર કહું મૃગજળનું માન રાખવા
પાછો ફર્યો છું હું, નહીતર તો ઘાટ ઘાટના પાણી પીધા છે મેં. તો આ કવિ સંમેલનમાં એવું થાય છે કે બધી જ જાણીતી ગમતી પંક્તિઓ આમ અસ્ખલિત વહેવડાવું એક તરફ, ને એ આપણો જૂનો દોર દમામ મુશાયરાનો. સૈફ સાહેબ કે કાળા વાદળના જીગરમાંય સૃજનતા આપી, કાળા વાદળના જીગરમાંય સૃજનતા આપી, પથ્થર જેવા પથ્થરમાંય ગંગા આપી, આ બધા દિલવાળા દ્રશ્યોને તે મૂંગા રાખ્યા, ને હાય પ્રભુ માનવને તે વાચા આપી. એ સમય હતો ઉત્તમ કે જે સમય હજી ગુજરાતી કવિતાએ, નવી ગુજરાતી કવિતાએ વાંચવાનો બાકી છે. એ પહેલાં એણે લખવાનો શરૂ કરી દીધો છે. એક બાજુ વેણીભાઈ પુરોહિત છે, એક બાજુ બાલમુકુંદ દવે છે, ઉમાશંકર જોશી છે આખે આખા, જેની પાસે ગુજરાતી કવિતાની ગઈકાલ આજના સ્વરૂપે સચવાયેલી છે. આ વિપુલતા અને સર્જકતા ભારોભાર હારોહાર ચાલ્યા હોય એવા કવિઓની ખોટ ચાલે છે ત્યારે, જે કવિઓએ છાલક સાથે કિનારાને ભીંજવ્યો છે અને ત્યાં થોડી કુંપળો એવી ઉગી છે જેના પડછાયામાં રેતીને છાંયડાનો અનુભવ થાય છે, એ કવિતાની વાત આજે તમારી સમક્ષ કરી રહ્યા છીએ. ત્યારે એક સરસ કવિ, જે બહુ સરસ રીતે એને ખબર છે પત્રકાર અને સાહિત્યકાર વચ્ચેનો ભેદ સેતુ શું છે, અને એટલા માટે એણે એનું ઉપનામ પણ શ્વેત રાખ્યું છે. બંને પાસે કોરાપણું તો જોઈએ જ, પણ એ સફેદ હોવું જોઈએ એ બહુ અગત્યનું છે, અને બહુ સરસ રીતે એ જીવે છે, એને બહુ અદ્ભુત રીતે માણે છે. એમનો એક બહુ સરસ શેર છે કે હું પ્રતીક્ષા કોઈની કરતો નથી. જો સાહેબ આ બહુ મોટી વાત છે, બધા કેટલાક તો SMS માં રિમાઇન્ડર મૂકે અને રાહ જોવાનું હોય એવી રીતે જીવે છે. એક સમય હું હંમેશા કહું છું કે શબરી આજે જન્મી હોત તો એણે ચોક્કસ રિમાઇન્ડર મૂક્યું હોત. એ 14 વર્ષ પ્રતીક્ષા કરે એટલું ધૈર્ય આજની શબરીમાં ના રહ્યું હોત. આપણી પાસે છે જ નહીં એ ધૈર્ય. તો એ એમ કહે છે કે હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. જે અચાનક નથી મળતો પણ અવાચક થઈને ફરતો હોય છે એ કવિ છે. તો એવા કવિ મનીષ પાઠક શ્વેતને હું કાવ્યપાઠ કરવાની વિનંતી કરું છું. બને ત્યાં સુધી આ ત્રીજું વર્ષ છે પુસ્તક મેળાનું, એટલે મને એવું છે કે આ 30 સત્ય તરફ જઈએ છે, તો દરેક કવિઓ 3 કવિતા પ્રસ્તુત કરે તો એનો એક આનંદ અને નિજાનંદ બહુ જુદું થાય, અને ભાવકોના કાનના શિવલિંગ ઉપર આપણે બીલીપત્ર ચઢાયાનો સંતોષ મળે. અરીસો ખરેખર ગમે છે, અરીસો ખરેખર ગમે છે, કહું એ બધું સાંભળે છે. અરીસો ખરેખર ગમે છે, કહું એ બધું સાંભળે છે. મને સાફ રસ્તો ગમે છે, મને સાફ રસ્તો ગમે છે, નજર જો પડે તો મળે છે. એટલે તને નામ મારું ગમે છે, તને નામ મારું ગમે છે, પછી અર્થ શેનો કરે છે? તને તો બધું ગમે છે, તને તો બધું ગમે છે, તને રાહ જોવી ગમે છે, અને ખુદાને તરત એ ગમે છે, ખુદાને તરત એ ગમે છે, વગર કારણે જે નમે છે. અરીસો ખરેખર ગમે છે, કહું એ બધું સાંભળે છે. હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે, અને લાગણીને પગ નથી તો જવાની બહાર ક્યાં, લાગણીને પગ નથી તો જવાની બહાર ક્યાં, તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે, અને જે ન ઈચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે, જે ન ઈચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે, તક ટકોરા બારણે મારી જતી મેં જોઈ છે. અને હોય માણસ કે પછી દરિયો, રડે છે તો ખરો, હોય માણસ કે પછી દરિયો, રડે છે તો ખરો, મોતીઓની હારમાળા કિંમતી મેં જોઈ છે, અને ગીચ વિચારોની વસ્તીમાં સડક પાકી નથી, ગીચ વિચારોની વસ્તીમાં સડક પાકી નથી, તે છતાં આકાશમાં એની ગતિ મેં જોઈ છે. હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે. રાજનેતાની કિનારે નાવ આવે, રાજનેતાની કિનારે નાવ આવે,
आज कारण थी प्रजा ने ताव आवे। राजनेता नी किनारे ना वावे, आज कारण थी प्रजा ने ताव आवे। अने त्याज सौ मेली रमत भागी छूटे छे, त्याज सौ मेली रमत भागी छूटे छे, एक क्षण माटे ज्या मारो दाव आवे। त्याज सौ मेली रमत भागी छूटे छे, एक क्षण माटे ज्या मारो दाव आवे। अने पांदडू ये भूल थी जो थर थरे तो, पांदडू जो भूल थी ये थर थरे तो, मूड सोता वृक्ष मा बदलाव आवे। अने स्पर्श हळवे थाय तो बदलाव आवे, स्पर्श हळवे थाय तो बदलाव आवे, कंटको मा पण फूल नो देखाव आवे। अने सौ प्रथम सपनू मने तो लाल आवे, सौ प्रथम सपनू मने तो लाल आवे, ए पछी आखा शरीरे घाव आवे। राजनेतानी किनारे नाव आवे, आज कारण थी प्रजा ने ताव आवे। आभार। आम तो 16મી ના રિઝલ્ટ પછીનો આ શેર કહી શકાય, ક્યાં શું કિનારે કોને નાવ આવી છે, પણ અત્યારથી કહી દીધું એટલે ફોકસ કવિ આપણે ત્યાં દીર્ઘદ્રષ્ટા છે એ અર્થમાં પણ બહુ સચોટ રીતે એમણે વાત કરી છે, એટલે એ અર્થમાં પણ બધું મજબૂત ને અદ્ભુત છે એવું કહી શકાય એવી વાત છે। અને એટલે જ મરી સાહેબનો શેર યાદ આવે કે દર્દ રાખે છે દિલ બધા માટે, દર્દ રાખે છે દિલ બધા માટે, એ સજા છે કવિ થવા માટે। મરીઝ જ લખી શકે એવો શેર છે। એક બાજુ કેટલું બધું આમ અનાયાસે કહી શકાય એવી પરિસ્થિતિ, હું ઘણીવાર કહેતો છું કે આપણે છોડને નર્સરીમાંથી લાવીએ છીએ અને આપણા છોડને નર્સરીમાં મૂકવા જઈએ છીએ, આપણાથી આપણા સુધીની આ યાત્રા છે, અને ખબર નથી પડતી કે એક આખી ભાષા, એક આખી પેઢી, એક આખો વૈભવ વારસો આ બધું બદલાઈ ચૂક્યું છે। ઉમાશંકરે બહુ અદ્ભુત રીતે લખ્યું હશે કે મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને। આ બહુ અગત્યની વાત છે, એક માણસને ખબર હોય કે હું અધૂરો છું, પૂરો છું છતાં અધૂરો છું, આ બહુ અગત્યની વાત છે। કવિતા બધું બહુ સરસ રીતે શીખવાડે છે, સમજાવે છે, પણ કવિ જેટલો સમાજને કાન આપે છે ને એટલો એની સમજને પણ કાન આપતો હોવો જોઈએ, તો એ વાત, એ વિશેષતા, એ બહુ જુદા સંદર્ભે પ્રગટતી હોય છે। તમે બધા જ બહુ મજાથી સાંભળો છો ત્યારે એક સરસ નાની વાત કહેવાનું ગમે એવું છે કે ગુજરાતી કવિતાનો ઉદય નરસિંહની આદ્યવાણીથી થાય છે। આદ્યવાણી આરાધ્યવાણી બને છે, પદ ઘૂંટાય છે, સોનેટ બને છે, પદ પર ભરતકામ થાય છે, લોકગીત સર્જાય છે, લોકગીતમાં અજવાળું થાય છે, ગરબો ઘૂમતો જાય છે, લય આગળ વધે છે, મધની જેમ સ્થિર રહીને વહે છે, ગઝલ બને છે, એને ઝરણાનું સપનું આવે છે, અને ઉમાશંકર જોશી એમને જગાડે છે કે અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ગીત ક્યાંય ના જડ્યું। આ સૂતા ઝરણાને જગાડવું એટલે એ સૂતા ઓડિયન્સની વાત પણ હોઈ શકે છે। આજે સવારે જ સુમનભાઈએ બહુ સરસ રીતે આખી વાત પુસ્તકોના સંદર્ભે મૂકી આપી અને બહુ સરસ રીતે એમણે વાત પણ કરી, રસપ્રદ અને જ્ઞાનપ્રદ કહી શકાય એવી રીતે આ વાત કરી। તમે બધા જ બહુ જ સરસ રીતે સાંભળો છો ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે આપણે મંદિરમાં જઈને ઘંટ વગાડીએ છીએ ત્યારે એ ઘંટ વગાડીએ છીએ એટલો સમય, એટલી સેકન્ડો પૂરતો જ ઘંટનો બેલ આપણા હાથમાં હોય છે, આપણી આંગળીઓમાં હોય, પછી એમાંથી જે નાદ બ્રહ્મ સર્જાય છે ને એનો નકશો નથી હોતો, એ તો આપણા કાનથી લઈને કોઈ વિરાટ સુધી વહેતો હોય એવો હોય છે। કવિનો શબ્દ પણ કંઈક એવી રીતે વહેતો હોય છે। અજવાળું પ્રગટે છે કોરિયામાં, પણ એ અજવાળું એની દિશાઓ નક્કી નથી કરી શકતું હતું, એ તો પ્રસરે છે અનાયાસે, અને જ્યાં જ્યાં નજર દેખાય ત્યાં ત્યાં એ સર્જાય છે અને પ્રગટે છે। કવિતાનું પણ કંઈક એવું જ છે। તમે બધા જ બહુ સરસ રીતે સાંભળો છો ત્યારે અહીંયા કેટલા બધા કવિઓ બેઠા છે, મિત્રો બેઠા છે, આમ મધુ છે બેઠો છે, ભાવેશ બેઠો છે, તેજસ છે, કેટલા બધા બેઠા છે, ભાવિનભાઈ છે, આ બધા નવી કવિતાના બહુ જરા જુદા સંદર્ભે જોવા પડે। ભાવેશનો એક શેર તો આપણે કાયમ યાદ કરીએ છીએ કે કેટલી સરસ રીતે કહ્યું કે ચિંતા કરવાની મેં છોડી, જેવું પાણી એવી હોડી। આટલા ગુજરાતી કવિતાના કેટલાક પોઝિટિવ શેરોમાં જેની વાત કરવી જોઈએ એવા શેરોમાં એનો શેર આવે છે, એવો જ એક સરસ બીજો કવિ, આપણી ભાષાનો બહુ ઠાઠ માઠનો કવિ છે, એની મસ્તી એનામાં કવિ હોવાના સંપૂર્ણ લક્ષણો છે।
બહુ જુદી રીતે જીવે છે. રોજ રાત્રે એનું ચાલે તો એક આખો કાવ્ય સંગ્રહ પ્રગટ કરી શકે એટલો સક્ષમ છે એ કવિ. એ કંઈ પણ કરી શકે એવો છે, અને એટલે જ એની પાસે કંઈ પણ થઈ શકે એવી આશા કુદરત પણ રાખતી હોય છે. બહુ જુદા સંદર્ભે એણે બહુ અદ્ભુત લખ્યું કે આંખમાં તાજું જ પાણી હોય છે, આપણે કાયમ ઉજાણી હોય છે. આવી નાજુક વાત બહુ જુદા સંદર્ભે, અને કાયમ ઉજાણીમાં જ જીવતો હોય છે, એની મસ્તીમાં જીવતો હોય છે, એને માટે ઉજાણી હોય છે પણ બહુ સરસ રીતે જીવતો હોય છે. આવો એક સરસ મજાનો કવિ ચંદ્રેશ મકવાણા, આપણા તાળીઓના વિવેક સાથે એને કાવ્યપાઠ કરવાની વિનંતી કરીએ. આભાર અંકિત. કે દ્રશ્યનું મોં દબાવી દેશે તો, દ્રશ્યનું મોં દબાવી દેશે તો આંખ ખંજર હુલાવી દેશે તો, કે દ્રશ્યનું મોં દબાવી દેશે તો આંખ ખંજર હુલાવી દેશે તો. મેં બહુ વાહવા કરી છે પણ, મેં બહુ વાહવા કરી છે પણ કોક દર્પણ બતાવી દેશે તો, મેં બહુ વાહવા કરી છે પણ કોક દર્પણ બતાવી દેશે તો. કે આપ પથ્થર સમૂહ હૃદય પામ્યા, આ પથ્થર સમૂહ હૃદય પામ્યા એટલે પીડ પર વિજય પામ્યા, કે આ પથ્થર સમૂહ હૃદય પામ્યા થી બીડી પી પીને તૃપ્તિ ઓછી ને જાજો ક્ષય પામ્યા, ને કાંકરી ફેંકી કોક ચાલ્યું ગયું, કાંકરી ફેંકી કોક ચાલ્યું ગયું ને અમે ઉમ્રભર વલય પામ્યા, કાંકરી ફેંકી કોક ચાલ્યું ગયું, કાંકરી ફેંકી કોક ચાલ્યું ગયું ને અમે ઉમ્રભર વલય પામ્યા. ખાધું પીધું ને રાજ કીધું બસ, ખાધું પીધું ને રાજ કીધું બસ, મારવા જખ તો લાંબી વય પામે, ખાધું પીધું ને રાજ કીધું બસ, મારવા જખ તો લાંબી વય પામ્યા. કે લાગે જો આગ આખી દુનિયામાં લાગવા દે, લાગે જો આગ આખી દુનિયામાં લાગવા દે, મરજીથી સૂતો છું તો મરજીથી જાગવા દે. કે લાગે લાગે જો આગ આખી દુનિયામાં લાગવા દે, મરજીથી સૂતો છું તો મરજીથી જાગવા દે, ને ભાગે ન રોગ તો હું થપ્પડ દઈ ભગાડું, ભાગે ન રોગ તો હું થપ્પડ દઈ ભગાડું, બેસીને ઓશી કેજો પાલવથી તું હવા દે. ભાગે ન રોગ તો હું થપ્પડ દઈ ભગાડું, બેસીને ઓશી કેજો પાલવથી તું હવા દે. ને બંને રીતે મારી ગઝલોને જાન દે છે અંકિત, કે બંને રીતે એ મારી ગઝલોને જાન દેશે, આવે તો આવવા દે ને જાય તો જવા દે. કે બંને રીતે મારી ગઝલોને જાન દેશે, આવે તો આવવા દે ને જાય તો જવા દે. ને હમણાં હું મારી અંદર ભૂલો પડી ગયો છું, ક્યા વાત હે, હમણાં હું મારી અંદર ભૂલો પડી ગયો છું, હમણાં તો દોસ્ત અહીંયા જે થાય એ થવા દે. કે હમણાં હું મારી અંદર ભૂલો પડી ગયો છું, હમણાં તો દોસ્ત અહીંયા જે થાય એ થવા દે. ને મારી નિરાંત મારી રીતે વિચાર કરશે, મારી નિરાંત મારી રીતે વિચાર કરશે, મારી નિરાંતને ના તુક્કા નવા નવા દે. લાગે જો આગ આખી દુનિયામાં લાગવા દે, મરજીથી સૂતો છું તો મરજીથી જાગવા દે. જીવી ગયો એ દિવસો દુષ્કર ઘણા હતા, જીવી ગયો એ દિવસો દુષ્કર ઘણા હતા, જખમો બહાર કરતા અંદર ઘણા હતા. જીવી ગયો એ દિવસો દુષ્કર ઘણા હતા, જખમો બહાર કરતા અંદર ઘણા હતા. એકાદ બારણું એ ભૂલથી ખુલ્યું નહીં,
एकाद बारणू ए भूलथी खुल्यू नहीं, बाकी हूँ तर फड़ियो तो त्या घर घना हता। एकाद बारणू ए भूलथी खुल्यू नहीं, बाकी हूँ तर फड़ियो तो त्या घर घना हता। ने इनकार नाचवानो जाते ज मैं कर्यो तो, इनकार नाचवानो जाते ज मैं कर्यो तो, नहीं तर तो मारी पासे झांझर घना।